કંસ એમ જ માનતા હતા કે મારા જેવું કોઈ બુદ્ધિશાળી નહીં, મેં દીકરીને મારી નાખ્યું, હવે તો કોઈ શંકા નથી ને, મારો કોઈ કાળ જગતમાં છે નહીં, હું હજર અમર. પરંતુ આ માં ભગવતી મોટું સ્વરૂપ ધારણ કરીને કહે છે કે હે મૂર્ખ, તારી જાતને જ તું ચતુર અને હોશિયાર માને છે, એમ કરીને અટ્ટહાસ્ય કરે છે. હે નાલાયક મૂર્ખ અધમી પાપી કંસ, તું મને શું મારવાનો હતો, હું તો માયા છું, તારા હાથમાંથી છટકીને ક્યારને વહી જઈશ, તારો કાળ તો જન્મી ચૂક્યો છે અને ગોકુળની અંદર એને શાંતિથી માતાનું સ્તનપાન કરે છે. અરે કંસની આંખો ફાટી રહ્યા, રે મારો કાળ, મારું મૃત્યુ પ્રગટ થઈ ચૂક્યું, બને નહીં, અને આ દીકરીને મારવા જાય છે ત્યાં એક વિદ્યુત સ્વરૂપે, ઉર્જા સ્વરૂપે એ મહામાયા અદ્રશ્ય થઈ જાય છે. નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા, તતોસ્ય નાશયિષ્યામિ વિંધ્યાચલ વિનાશિની. સપ્તસતી નવચંડી કહેવાય છે, નવચંડીના 13 અધ્યાયો માં જગદંબાની સ્તુતિ. એની અંદર 12મા અધ્યાયમાં આવું લખેલું છે, નંદ ગોપ ગૃહે જાતા. નંદ એટલે કે યશોદાની કુખેથી જન્મેલા, યશોદા ગર્ભ સંભવા, યશોદાના ઉદરમાંથી જન્મેલા. નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા તતસ્તૌ નાશિષ્યામિ. એમાં જગદંબા દુષ્ટોનો, કંસનો સહન કરવા, કંસને મારવા માટે પ્રગટશે અને આગળ જતા એ મહામાયા, એ ભગવતી વિંધ્યાચલ નિવાસિની, વિંધ્યાચલ પર્વત ઉપર પોતાનું સ્થાન જમાવશે, પોતાની પીઠ જમાવશે, પોતાની બેઠક જમાવી અને જગત જનનીમાં વિંધ્યાચલ નિવાસિની તરીકે ઓળખાશે. આજે પણ વિંધ્યાચલ પર્વત ઉપર માતા વિંધ્યાચલ દેવીનું મંદિર છે, અનેક ભક્તો માઈ ભક્તો ત્યાં બિરાજે છે. હકીકતે પરમાત્માની મદદ કરવાને માટે માતા આ પૃથ્વી પટલ ઉપર આવ્યા છે. નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા, નંદ બાવા યશોદાના, યશોદાના પેટે જન્મી ભગવાન કૃષ્ણની સહાયભૂત થઈ અને એ માયા દેવી સદ માયા છે, પ્રભુને મદદ કરી અને એક જગ્યા પકડી લીધી વિંધ્યાચલ પર્વત. આજે નવરાત્રી ની અંદર મહાન મોટા અનુષ્ઠાનો થાય છે, નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, લક્ષચંડી યજ્ઞ, કોટિચંડી યજ્ઞ, આવા માતાજીને મોટા મોટા એમના આરાધના પૂજા પર્વ મનાય છે. સેંકડો માતાજીના ભક્તો ત્યાં જઈ માતાજીને વંદન કરે છે. ભગવાન કૃષ્ણ હે માં તારા થકી અવતર્યા છે, જો તે મદદ ન કરી હોત, હે વિંધ્યાચલ માતા તે જો સહાય ન કરી હોત તો કૃષ્ણ પરમાત્મા પૃથ્વી ઉપર આવી શક્યા ન હોત, કંસ જેવાનો નાશ કરીને શક્યા હોત, અને વાલા નિખાલસ ભલા ભોળા વૈષ્ણવો અને ભક્તોને ઠાકોરજી ન મળ્યા હોત. હે માં વિંધ્યાચલ નિવાસની, તારા ચરણમાં અનંત કોટિ નમસ્કાર. શાસ્ત્રોમાં દેવી દેવતાઓમાં કોઈ ભેદ નથી, 33 કોટી દેવતાઓ કહેવાય છે, ભગવાન કહેવાય છે અને અવતારો કહેવાય છે. એ એકબીજાથી અલગ નથી, એકબીજાના સહાયભૂત છે, એકબીજાના સહાયભૂત છે. પણ આપણે એ વાતને ભૂલી અને એમ કહીએ છીએ કે ના, એની સેવા પૂજા કરવાથી અન્યાશ્રય થશે. આ દેવને પૂજવાથી અન્યાશ્રય થશે, પુષ્ટિ સંપ્રદાયના સિદ્ધાંતનો ભંગ થશે કે કોઈ પણ સંપ્રદાયનો ભંગ થશે એવું આપણે માનીએ છીએ. પણ ઠાકોરજીની એક વૈષ્ણવા પરમ ભક્ત માં વિંધ્યાચલ નિવાસીની છે અને એ ભગવતીએ આવું સુંદર કામ કર્યું એટલે ભક્તો એને પણ વંદે છે. એ શક્તિ છે,
અને પરમાત્મા પુરુષ છે, એ પ્રકૃતિ છે, પરમાત્મા પુરુષ છે. પ્રકૃતિ અને પુરુષના સંયોગથી જ આ સૃષ્ટિ સંભવી શકે છે. પુરુષ અને સ્ત્રી ન હોય તો આ જગત અસંભવિત છે. ભગવાન પુરુષ પુરુખ એવેદગું સર્વં જદ ભૂતં જચ્ચ ભાવ્યં મા તમ્રતવશેષાનો જદન્તેના તિરોહતે. યજુર્વેદ સંહિતામાં પુરુષ સૂક્ત છે. બ્રાહ્મણો સત્યનારાયણની કથા કરાવે, ઠાકોરજીની પૂજા કરાવે, કાંઈ પણ પૂજા કરાવે છે ત્યારે આ મંત્રો બોલે છે. એમાં પહેલો મંત્ર પુરુખ એવેદગું, એ પુરુષ, એ પરમ પરબ્રહ્મ પરમાત્મા કે જેણે આ સૃષ્ટિ રચી છે, એ પુરુષ છે. અને પ્રકૃતિ એટલે માતા ધરતી, માયા સદમાયા, એના થકી તો મનુષ્યો, પ્રકૃતિ એટલે સૂર્યની ઉર્જા, સૂર્યની રશ્મિઓ. આજે વિજ્ઞાન એમ કહે છે કે સૂર્યને કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાઓ થાય છે અને એને કારણે દરેક વનસ્પતિ લગભગ લગભગ લીલા કલરની હોય છે. વનસ્પતિ છોડના પાંદડા 99% ગ્રીન કલર હોય, લીલો કલર હોય. શા કારણે? સૂર્યના કારણે. અને એ જ વાત, અને એ સૂર્યના કિરણોમાંથી નીકળતા પરાગનયન અને પરાગરજ એ વનસ્પતિને મળે છે ને, એટલા માટે વનસ્પતિમાં ફળફૂલ થાય છે. આંબાની અંદર કેરી આવવી, ચીકુડીમાં ચીકુ આવવા, ઘઉંના છોડમાં ઘઉં ઉત્પન્ન થવા, બાજરીમાં બાજરો આવે, શા માટે? સૂર્યનારાયણ છે એટલા માટે. તો સૂર્યનારાયણ ફળના દાતા છે. ઉગતા છોડ ઉપર પોતે પરાગ રજ આપે છે, રજ તત્વ. અને એ વાત આપણા ઋષિ મુનિઓ, ઓમ કૃષ્ણે નરજસા વર્તમાનો નિવેશયન્ અમૃતમ મર્ત્યં ચ હિરણ્યયેન સવિતા રથેના દેવો જાતિ ભુવનાનિ વિશ્વા. સૂર્યનો આ મંત્ર છે, વેદ મંત્ર છે. કોઈને સૂર્ય નડતો હોય, લગ્ન મુહૂર્ત જોડાવા જાય ત્યારે ગોર બાપા એમ કે સૂર્યના જપ કરવા તો છે, હાદા કરી નાખો, શું ખર્ચો આવશે? આપણે માત્ર એટલેથી અટકી જાય છે. અને અમુક લોકો એવું કઈ ન હોય, એના જપ કઈ નથી કરવા. બ્રાહ્મણ એની રીતે મુહૂર્ત જોઈ અને કહે કે ગુરુના જપ કરવા પડશે, ચંદ્રના જપ કરવા પડશે, સૂર્યના જપ કરવા પડશે. યાદ રાખો, સૂર્ય છે એ માણસને શુક્ર આપે છે પુરુષને, અને સ્ત્રીને રજ તત્વ આપે છે. આકર્ષણે ન રજસા, રજસા સ્ત્રી ઋતુમતી થાય છે, માસિક ધર્મ ધર્મમાં પ્રવેશ કરે છે, એનું કારણ સૂર્યનારાયણ છે. આકર્ષણે ન રજસા, સૂર્યમાંથી રજ તત્વ આકર્ષિત થાય છે, મનુષ્ય ઉપર એ પડે છે, પુરુષને પુરુષાર્થ આપે છે, સ્ત્રીને રજ તત્વ આપે છે, અને પછી પુરુષ સ્ત્રીનું મિલન અને એમાંથી એક ફળ ઉત્પન્ન થાય છે, સંતાન. આપણા શાસ્ત્રો અત્યારના વિજ્ઞાન કરતા કેટલા દીર્ઘ બુદ્ધિશાળી હતા. પ્રમાણ સાથે અમે કહી શકીએ છીએ કે જે ગ્રહો છે એની શું શું અસરો છે મનુષ્ય જીવન ઉપર. હવે માનો કે કોઈને સૂર્યના જપ કરવા પડે એમ હોય અને ન કરે તો એ વ્યક્તિના સંતાન બાબતની અંદર થોડી ઉણપ આવે છે. વિજ્ઞાન સિદ્ધ વાત છે, ચંદ્રના જપ કરવા પડે અને ન કરે, અથવા તો કરે તો એનું શુભ ફળ મળે છે. એટલા માટે દરેકે દરેક દેવોના જપ, એનો હોમ, આ બધું આપણા શાસ્ત્રમાં. તો કહેવાનો મતલબ એ છે
કે આ બધા જપ વિધાન છે એ કોઈ અન્યાશ્રય નથી. રામ જેવા રામ, કૃષ્ણ જેવા કૃષ્ણ, ભગવાન શિવજી એ દરેક સૂર્યનારાયણના રજ તત્વને ગ્રહણ કરે છે. જુઓ, માનવી થઈને આવેલો, પશુ પક્ષી થઈને આવેલો કોઈ પણ સજીવ એને સૂર્યની જરૂર પડશે જો એને સંતાન વૃદ્ધિ આગળ વધારવી હશે. કોઈ એક પુરુષને અંધારા ઓરડાની અંદર એક વર્ષ પૂરી રાખવામાં આવે, ટલકું માત્ર પણ પ્રકાશ નહીં, કોઈ પણ પ્રકાર, અંધારું અંધારું અંધારું, એક વર્ષ સુધી સૂર્યની ગેરહાજરીમાં રાખવામાં આવે, એ વ્યક્તિ નપુંસક બની જાય છે. એ સંતાન ઉત્પન્ન કરવા માટે ગેરલાયક ઠરે છે. અને કોઈ એક સ્ત્રીને અંધારા ઓરડાની અંદર એક વર્ષ માટે પૂરી રાખવામાં આવે તો એ સ્ત્રી માતા બની શકતી નથી. આનાથી વિશેષ પ્રૂફ પ્રમાણ આપણે કેમ જોઈએ? કહેવાનો મતલબ એ છે કે ધર્મશાસ્ત્ર વચ્ચે એકબીજા લિંક અપ થયેલા હોય છે, જોડાયેલા હોય છે, એક શ્રેણી સિરીઝ બનેલી હોય છે. એની વચ્ચે કોઈ ઝઘડા નથી. દેવી દેવતાઓ, ગ્રહો, નક્ષત્રો, તીર્થો, આ બધા એકબીજા સાથે કનેક્ટેડ છે, જોડાયેલા છે. આપણે એને અલગ પાડીએ છીએ. દેવીની પૂજા નહીં, ફરાણાની પૂજા નહીં, પેલાની પૂજા નહીં. અરે, બધાની પૂજા કરવામાં આવશે તો જ આપણું જીવન વિકસિત થશે. આ તર્ક, આ ફિલોસોફી ભાગવત દ્વારા જાણવી જોઈએ. ભગવાને નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા તતસ્તો ને આશીષ્યામિ વિંધ્યાચલ નિવાસિની વિંધ્યાચલ દેવી એ પ્રભુને સહાય કરી છે. આજે પર્વત પર એ હયાત છે. આમ કરી ભગવાન પ્રગટા, આખા ગામમાં ખબર પડી. બહેન સુનંદા હતી, પોતાના ભાઈ મતલબ નંદ બાવાને કહે છે, ભાઈ ભાઈ બધાય હો, આપકે ઘર લાલો ભયો. અરે વાહ 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 વાહ, નંદ બાવા ખુશ થઈ ગયા. નવલખી સોનાની માળા હતી એ બેનને આપી દીધી. પ્રસૂતિ કરવાવાળી સુવાવડી જેને કહેવાય, એ પ્રસૂતા કરવાવાળી સ્ત્રી બહાર આવી, નમો નારાયણ ભાઈ, ખૂબ ખૂબ બધાય, તમારે ત્યાં ભગવાને દીકરો દીધો. એ જે સ્ત્રી હતી, ડોસી હતી, એને 1.25 લાખ રૂપિયા દાનમાં આપ્યા. નંદ બાબા અડિયું કાઢે છે, આંખમાંથી હર્ષના અશ્રુ છે. ઓહો, હે પ્રભુ, તમારી લીલા તો જુઓ. આજે બહુ ઝાઝી ઉંમરે, મોટી ઉંમરે નંદ બાબા જશોદા ઘણા વર્ષ સુધી નિસંતાન રહ્યા હતા, અને ત્યારે પ્રભુએ કૃપા કરી છે. પૃષ્ણી ગર્ભ નામના પોતે વસુ હતા નંદ બાવાને જશોદા. ગાયોની ખૂબ સેવા કરી, ખૂબ સેવા કરી. આગલા જન્મમાં ગાય માટે પોતે દિવસ રાત મહેનત કરતા નારાયણ પરમાત્મા પ્રસન્ન થયા. તમારી ગૌ ભક્તિથી હું ખુશ છું, માગો. ત્યારે અગાઉના જે વસુ કહેવાય છે, નંદ બાવાને જશોદા, એ વસુ કુળમાં જન્મેલા કહેવાય છે. કહે છે કે ભગવાન કશું ન જોઈએ, બસ અમને જન્મો જન્મ જન્મો જન્મ ગાય માતાની સેવાનો અવસર પ્રાપ્ત થાય એ માગે. જો ગાયનું કેટલું મહત્વ છે ગૌ માતા, અત્યારે ગૌ વંશ ધીમે ધીમે ખતમ થતો જાય છે. વિધર્મીઓ ગૌ વંશ ઉપર અત્યાચાર કરે છે. આપણે ઘરેથી ગૌ માતાને એને પાળતા નથી, એને પોષતા નથી. ડાયરેક્ટ બહારથી દૂધ 40 રૂપિયાની કોથળી આપણે ખરીદીને આપણને આપણા સંતાનોને આપણે પાઈએ છીએ. એ કેટલું તંદુરસ્ત હોય પણ છતાં કરવું પડે છે. જેને સગવડતા છે, ખેતીવાડી છે, એ લોકો તો ગાયને પાળે, સારું કહેવાય. જશોદા અને નંદ બાબા આગલા જન્મની અંદર તો પોતે ગૌ સેવા કરે જ છે. ભગવાન પ્રસન્ન થયા, માગો. કહે છે કે પ્રભુ અમને જનો જન્મો જન્મ ગાય માતાની સેવાનો અવસર પ્રાપ્ત થાય એવું કરો. ભગવાને કહ્યું, તથાસ્તુ, તમે જેવું ઈચ્છો છો તેવું જ તમને થશે.
હે વૈષ્ણવો, આવતા જન્મની અંદર દ્વાપર યુગને અંતે હું કૃષ્ણાવતાર લઈશ અને તમને માત્ર ગૌ માતા નહીં, હે મા જશોદા, ભલે તારી કુખેથી હું જન્મીશ નહીં પણ હું તને માતૃત્વનું સુખ આપીશ, ગાય માતાની સેવા કરવાનો અવસર તમને મળશે, સાથે સાથે હું પણ તમારી આંગળી પકડી અને ગૌ સેવા કરીશ. પરમાત્માએ આપેલું વચન આજે નંદબાવાને જશોદાને પ્રાપ્ત થયું છે. નંદ ખુશ છે, જશોદા ખુશ છે, લોકોના ટોળે ટોળા નંદબાવાને આંગણે આવે છે, મહી માખણ દૂધ લઈને. અને એમ કહેવાય છે કે નંદ ગિરિયા નંદ ભયો જય કનૈયા લાલ કી, જે આપણે ગઈકાલે ઉત્સવ ઉજવો, હોશે હોશે બધા ઉત્સવ ઉજવે છે. દાન દક્ષિણા આપે છે નંદ બાવા સાધુ સંતો બ્રાહ્મણોને. ગામના એક બ્રાહ્મણ છે ગરીબ, ગરીબ બ્રાહ્મણ એ નમો નારાયણ નંદ બાવા નમો પધારો પધારો બ્રાહ્મણ પધારો વંદન કર્યા. નંદ બાવા તને કઈ ખબર છે તારે ત્યાં દીકરો કેમ પ્રાપ્ત થયો? નંદ બાવા કહે કે નહીં ગુરુ બાપા, મને કશી ખબર નથી. અરે તારા માટે મેં 6 મહિના સુધી ગોપાલ સંતાન ના પાઠ જપ કરેલા. શાસ્ત્રમાં એક વિધાન છે, સંતાન ગોપાલ ના જો પાઠ કરવામાં આવે, વિધિ વિધાન કરવામાં આવે તો ભગવાન પુત્ર આપે છે. નંદ બાવા તારા માટે મેં 6-6 મહિના સુધી એક દ્વારા સંતાન ગોપાલ ના પાઠ કરેલા, જપ કરેલા અને એને કારણે તારે ત્યાં દીકરો થયો. અરે વાહ વાહ, સરસ સરસ, ગુરુબાપા તમારા આશીર્વાદથી આ બધું થયું. લેવા દક્ષિણા, એમ કરીને 1.25 લાખ રૂપિયા બ્રાહ્મણને આપ્યા. અને હા ગુરુબાપા, ગૌદાન પણ કરવું જોઈએ ને, પુત્ર પ્રાપ્ત થાય ત્યારે શાસ્ત્રમાં લખ્યું છે ગૌદાન કરવું જોઈએ. મારે તમને ગાયો આપવી છે. વાહ વાહ વાહ, ગુરુબાપાને એમ કે એક ગાય આપશે. પરંતુ નંદ રાજાએ એના નોકરને કહ્યું કે જાઓ આપણા ગુરુ બાપાને 10,000 ગાયો શણગારીને આપો. ગુરુ બાપાને આંખો ફાટી દી. અરે બહુ સારો, ઠેકડા મારવા માંડ્યા. બધી ગાયો લઈ અને આ બ્રાહ્મણ છે પોતાની ઘરે આવે છે. ગોરાણીમાં ક્યાંક છાશ દૂધ લેવા ગયા છે, રામ જાણે, કોઈ નથી. અને બ્રાહ્મણ કહે છે, અરે ગોરાણી, અરે દેવી, જો તો ખરા, તું કહેતી હતી ને એક એક ગાય લઈ લ્યો, આ કોથળીના દૂધ બહુ ખરાબ આવે છે, કૃત્રિમ ગાય એક ખરીદી લ્યો, ગાય લઈ લ્યો. પણ જો એક ગાય નહીં 10,000 ગાયો હું લાવ્યો છું. અને ગાયો બધી ગાય માતા ફળિયામાં, ઓસરીમાં, ઓરડામાં, રસોડામાં, જ્યાં જો ત્યાં ગાયો ગાયો ગાયો. ગોરાણીમાં આવ્યા, બારણમાં પ્રવેશ કરવાની જગ્યા નથી. અરે આ શું છે શું છે, હે નાથ, આ કોકનું ધણ આપણા ઘરમાં ગરી ગયું. ત્યાં ગોર બાપા કે, અરે એવું નથી દેવી, આ બધી આપણી ગાયો છે. આપણી? તમે ક્યાંથી રહ્યા? નંદ બાવાને ત્યાં દીકરો અવતર્યો ને, તો એને ગૌ દાન કર્યું છે. આટલી બધી ગાયો? હા 10,000, આપણે મોટો વાડો બનાવવો પડશે. અરે પણ તમારામાં તો અકલનો છાંટો નથી. ગોર બાપા ગોરાણી કહે છે, તમારામાં બુદ્ધિ આવી જ નહીં, કેમ આટલી બધી ગાયું? અને માણસ પેલા કઈક વ્યવસ્થા કરે, આ ઓરડામાં ને રૂમમાં ને ફળિયામાં ને ફરજામાં ને ઓસરીમાં ને રસોડામાં ને, તમારામાં 60 વર્ષ થયા પણ બુદ્ધિ ન આવે. હે ભગવાન, આવો ધણી હું મેળવીને તો હેરાન હેરાન થઈ ગયો. ગોરણી આવું કહે છે. ગોરબાપા કે, સાંભળો, જે હોય તે, પણ મેં નક્કી કર્યું છે. શું? આમાંથી 1,000 ગાયું છે ને એ તારા ભાઈને આપવા નક્કી કર્યું છે. ગોરાણી કે, હા આજ તમે કઈક અકલ ની વાત કરી લ્યો, બહેન ને પોતાના ભાઈ નું કેટલું મહત્વ હોય, આજ તમે કઈક બુદ્ધિ ની વાત કરી, મારા ભાઈ ને પણ 1,000 ગાયો. ટૂંકમાં ભગવાન આવે છે તો દરેકના મન પ્રસન્ન છે. સચ્ચિદાનંદ રૂપાય, પરમાત્મા આનંદ સ્વરૂપ છે તો દરેકના મનમાં, જીવનમાં, વ્યવહારમાં આનંદ ન પીરસે તો એ ભગવાન આનંદ સ્વરૂપ કેમ કહેવાય? કોઈ એક વ્યક્તિ આપણે ઘરે મહેમાન થઈને આવ્યો હોય તો ઘરનું વાતાવરણ ફરી જાય છે. કોઈ વ્યક્તિ મહેમાન થઈને આવે તો ઘરની આખી શિકલ બદલી જાય, લોકો શિસ્તમય બની જાય, આડે ધડી જે પડ્યા હોય એમાંથી ડિસિપ્લિન આવી જાય, સારા સારા
વ્યંજનો ભોજન તૈયાર થાય. એક મહેમાન આવવાને કારણે આખું વાતાવરણ, અહીંયા તો ભગવાન પધાર્યા છે સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ પરમાત્મા, દરેકના જીવન વ્યવહારની અંદર કંઈક ને કંઈક સુંદર શુભ ફેરફાર થાય. સુખદેવજી કહે છે પરીક્ષિત રાજાને કે આ રીતે ભગવાન બધાને આનંદ આપે છે, લોકોને દાન દક્ષિણા કર્યા, લોકોના ટોળે ટોળા આજે નંદના આંગણે કોઈ માણસો જતો નથી, અને નંદ બાવાના આંગણે આંગણિયાની અંદર અમારે લાલાને જુઓ છે, અમારે લાલાને જુઓ છે, આમ બધા કરે છે. પરંતુ માં જશોદા કહે છે ગમે તેમ તો સ્ત્રી છે ને અને અપૂર્ણ સ્ત્રી છે, ના હો છોકરાને બહાર ન કઢાય, કોકની નજર લાગી જાય, કોક ટોકી નાખે મારા લાલાને. જેમ એક ગ્રામીણ સ્ત્રી અપૂર્ણ સ્ત્રીનું જીવન છે, એવું સીધું સાદું ભલું ભોળું માં જશોદાનું ગોપીઓનું છે. આધુનિકતાનો એક પણ રંગ ગોકુલની અંદર ચડ્યો નથી. છળ કપટ કૃત્રિમતા જેવા દોષો ગોકુળમાં છે જ નહીં. દરેક લોકો કદાચ મોઢે કહી દે પણ એનો આત્મો ચોખ્ખો હોય છે. ઝઘડા નાના મોટા થતા હશે, શરીર ઝઘડે છે, આત્મા તો બધાના એક છે. આ છે ગોકુળ યોગ. ગોકુળ ની અંદર બધા ઝઘડે છે તો સાથે કલાક ની અંદર ભેગા થઈ જાય છે. માત્ર એક ઘરમાં નહીં, અલગ અલગ ઘર ઉત્સવો સાથે ઉજવે છે, આનંદ સાથે કરે છે. કોઈ અશુભ પ્રસંગ હોય એને પણ સાથે કરે છે. તાલ પગલે પગલું દબાવીને ચાલનારા આ ગોકુળવાસીઓ, એના જીવનમાં આજે આનંદ પરમાત્મા આવ્યા છે. આનંદ આનંદ છે. તતઃ આરભ્યનંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિવાન હરિનિવાસાત્મગુણે હેરમા ક્રીડમભુનૃપ. વ્રજ સર્વ સમૃદ્ધિવાન, પરમાત્માના આવવાથી આજે વ્રજ છે, ગોકુળ છે, સમૃદ્ધિવાન થયું છે. ભગવાન આવે એટલે બધું થાય. સમય વીતવા લાગ્યો. જશોદાજી એક પુત્રને આપી ખૂબ માન કમાયા છે. જગતનો નાથ આજે માં જશોદાના આંગણે, એમાં જશોદા કેટલી ભાગ્યશાળી હશે. કેટલા ગણું ભગવાન માતા જશોદાનું ભાગ્ય હશે કે આજે સચરાચર જગતનો સ્વામી એના ખોળામાં બેઠો છે. એ માં તારા કેટલા જન્મની કમાણી હશે કે આજે તારા આંગણે ઠાકોરજી બિરાજ્યા. હે માણી તારા કેટલા, એક સાહિત્યકારે સુંદર મજાનું પ્રભાતિયું બનાવ્યું છે. હે માં તારા કેટલા એ જન્મ ની રે કમાણી રે નંદરાણી તારા. સ્વર્ગની અંદર ઇન્દ્ર વગેરે દેવતાઓ છે, ફૂલ સુવિધાઓ છે, સમૃદ્ધ છે સ્વર્ગ. પરંતુ સ્વર્ગમાં છાશ મળતી નથી. છાશ શા માટે? છાશ મેળવવું હોય તો ઢોર ઢાકર રાખવા પડે, ગાય રાખવી પડે, ભેંસ રાખવી પડે. આ ઢોર ગોબર કરે, પોદળા કરે અને બધું ગંદુ ગંદુ થઈ જાય. આજની છોકરીઓને પણ ઢોર ઢાખરમાં સાસરે નથી જાતી. લ્યો એ વાહિદા કરવા, એ છાણ વિખવું, ઉતરેટીમાં નાખવા જાવું, કઈ વાંધો નહીં.
40 વર્ષ પછી એક અન્યા બટેટું બની જાય છે, જાડું પાડું ફૂલાયેલું બાપનું બટેટું. ડાયાબિટીસ, બીપી, હેડેક, માથાનો દુખાવો, કારણ કે પરિશ્રમ કર્યો નથી. ગાયના છાણમાં જો લીપટાયેલા રહે ને વાસી દૂધ કરવામાં આવે તો શરીરની ઉર્જા વધે છે, રોગો નાશ થાય છે ગાયનો સહવાસ. જો એ કન્યાને લાંબુ જીવવું હોય, પોતાના રૂપને કાયમી ટકાવવું હોય તો ઢોર ઢાકરના વાસીદા, છાણ, ગૌમૂત્ર એની સાથે રહેવું પડશે. અને નહીતર પછી બ્યુટી પાર્લરની બ્યુટી સુંદરતાને પ્રાપ્ત કરવી પડશે, જે રૂપિયા ખર્ચીને કરવું પડે છે. ત્યાં રૂપિયા દેવા અને ડોક્ટરને રૂપિયા દેવા. દીર્ઘ વિચાર કરવામાં આવે તો સાદું જીવન એ સ્વસ્થ જીવન છે. સ્વર્ગની અંદર ઇન્દ્ર મહારાજ વગેરે દેવતાઓ, પણ ત્યાં છાશ નથી. એક વખત ઇન્દ્ર મહારાજ કહે, હે દેવી ઇન્દ્રાણી, હા બોલો નાથ, ઉનાળો છે, બહુ છાશ પીવાનું મન થયું છે. ઇન્દ્રાણી કે, ઠારી મૂકી છાશ તમારા હાથે, તમારા ભાગમાં છાશ ન હોય રાજા, કેમ, ઢોર ઢાકર તમને ગમે છે, માખી મચ્છર એનાથી તો તમને બહુ તકલીફ, ઓહો ગંદુ ગંદુ બધું થઈ ગયું. અમુક સુધરેલા લોકોને ખાલી ધૂળ અડે તો એ ગંદુ ગંદુ થઈ ગયું. ઇન્દ્ર મહારાજ, તમારે તો જલસા કરવા છે, ઢોર ઢાકર અહીં રાખીએ તો છાશ દૂધ મહી મળે. ઇન્દ્ર કહે કે બહુ સતી મન થયું છે, ગમે તેમ કરો, છાશની કંઈક વ્યવસ્થા કરો. ઇન્દ્રાણી કે, છાશ માટે તો પૃથ્વી ઉપર જવું પડે, મૃત્યુલોક ધરતી ઉપર છે ઢોર ઢાકર, આ તો ત્યાં જાવ ને. ઇન્દ્રાણી કે, તમારે વાતો કરવી છે ખાલી, તમારા પગ બગડે તો અમારા નહીં બગડે, અરે દેવી કઈક કરો, છાશ લાવો, છેવટે કોઈ નોકર ચાકર ને મોકલી દો. ઇન્દ્રાણી ગમે એમ તો સ્ત્રી છે, પરમાત્માએ જન્મ લીધો છે એ ઇન્દ્રાણીને ખબર છે. થેન્ક યુ સ્વામીનાથ, આપનો ખૂબ ખૂબ આભાર, તમે મને પૃથ્વી ઉપર મોકલવા માટેની ભલે પરોક્ષ રીતે રજા આપી, મારે જવું જ શા માટે. પરમાત્મા આજે નંદના આંગણિયામાં રમી રહ્યો છે, મારે એના દર્શન કરવા છે. ઇન્દ્રાણી બીજો પહેરવેશ પહેરી અને ગોકુળમાં આવે છે, પૂછે છે કે નંદ બાવાનું આંગણિયું જો સામેથી આમ વળી જાવ, લોકો ચિંદે છે. આવ્યા ઇન્દ્રાણી, જશોદા માતાને મળે છે. જય શ્રી કૃષ્ણ. જશોદાજી બેન, જશોદાજી કે, બેન હું તને ઓળખી નહીં, તું કોણ? લે હું તમારી બેન થાવ. અરે પણ કોની દીકરી? કાંઈક સંબંધ બતાવી દીધો, મારી બાની માસીની ફઈને દીકરીને દીકરીને દીકરી. જશોદા કે, અરે આવું તો કાંઈ મગજમાં આવતું નથી. ઠીક હશે, કાંઈ વાંધો નહીં, તું મારી બેન બસ. હે નંદરાણી, અરે ઇન્દ્રાણી, હું તમને ઇન્દ્રાણીનું નામ તો બીજું રાખ્યું હોય ને, હું ઓળખતી નથી, પણ કાંઈ વાંધો નહીં, મારી ઘરે તો આ કનૈયો આવ્યા પછી કેટલા મહેમાનો આવે છે, તમે પણ ખાઈ પીને મજા કરજો. તા ઇન્દ્રાણી કહે છે કે, મારે ખાવા પીવા નહીં, પણ છોકરો તો બાપ ઉપર ઉતરો છે કે મા ઉપર? જશોદાજી સમજી જાય, ઠીક, આ મારા દીકરાને જોવા આવ્યા છે, હકીકતે ઇન્દ્રાણી દર્શન કરવા આવ્યા છે. લાલાને બહાર લાવે છે, બહાર લાવે છે લાલાને. આ હા, જગતનો નાથ, હે પ્રભુ, આંખમાંથી હરખના આંસુ આવે છે, લાલો પણ સ્મિત કરે છે, એવો સારો લાગે. તૃપ્ત થયા ઇન્દ્રાણી, હવે લેવા આવ્યા છે છાશ, મોડું થઈ ગયું. હાથમાં એક કુલડી છે, કુલડી એટલે માટીની ઠીકરાની એક મટકી, બોગરા જેવું, એને કુલડી કહી. હા બેન જશોદા, હાલો હું જાઉં. તો જશોદા કે, ભલે ભલે, પણ બેન જશોદાજી સાઈઝ વધારે છે? જશોદાજી કે, આ છાશ તો ઘણી છે, તો કા બોગરામાં નાખો ને.
જશોદાજી કે એમને મફત છાશ દેવાય નહીં, પૈસા લઈએ તો ગોંડું લાગે, એટલે કે એક કામ કરે, મારે બહુ જાજુ કામ છે, લાલાને પાછો સુવડાવવાનો ટાઈમ થયો છે, આ ફળિયામાં હાવણો ફેડો, આખું ગ્રાઉન્ડ વાળી નાખીને. તેત્રી કોટી દેવતાના પતિ ઇન્દ્ર અને એની પત્ની ઇન્દ્રાણી કે જેની આગળ પાછળ નોકરો ચાકરી કરે છે, નોકરી કરે છે, આજે હાથમાં સાવરણો લઈ અને નંદ બાવાનું આંગણિયું વાળે છે. હાથમાં લઈ કુલડીને સુખદેવજી પરીક્ષિત રાજાને લાલાની બાળ લીલા વર્ણવે છે. લક્ષ્મીજી કહે છે કે મારા નાથે લીલા તો કરી છે, નંદબાવાના આંગણિયામાં લાલો થઈને ગયા છે. મારા પતિ ઘણા સમય થયા ગયા છે, પતિને મળવાનું મન કઈ પત્નીને ન થાય. અને બીજું, ગામની અંદર નાટક ભજવતા હોય ને છોકરાઓ, નાટક મંડળી, પછી કોઈ પૃથ્વીરાજ ચૌહાણ થાય, કોઈ આવા બધા પાત્ર, એમાં કોઈ સ્ત્રી પાત્ર કોઈ જુવાનીએ લીધું હોય ને એની ઘરવાળીને બહુ ઉત્સુકતા હોય, તમારા ભાઈ લેડીઝ પાત્રમાં કેવા લાગતા હશે, પછી જોવે નાટક. તો આજે માં લક્ષ્મીને પણ એમ થયું કે મારા નાથ બાળક તરીકે કેવા લાગતા હશે, મારો પણ ખરો એક્ટર છે, મળવા જવું જોઈએ. લક્ષ્મીજી આવે છે પણ કઈક બાનું તો કાઢવું પડે. લક્ષ્મીજી આવ્યા, ઘર ગોતતા ગોતતા દરવાજે ઉભા રહ્યા લક્ષ્મીજી. જશોદા જોયું, અરે બેન કોણ છો તમે? લક્ષ્મીજી કે જય શ્રી કૃષ્ણ, કેમ પધાર્યા? બસ આશીર્વાદ દેવા આવી છું, તમારી ઘરે દીકરો આવ્યો છે. હા તો અમે છે ને ફણાના કુળના છીએ, બારોટ કુળના, અમે દરેક બાળકને આશીર્વાદ દેવા ઘેરે ઘેરે જાય જ્યાં જન્મે ત્યાં. તો જશોદાજી કે હા, એ અમને આશીર્વાદ મળી ગયા છે, તમે શું શીખ લ્યો છો એ કયો ને? નહીં નહીં, અરે અરે એવું નથી માં જશોદા, કશી શીખ નથી જોઈતી, પણ લાલાને દેખાડો, અમે એનું દુખણા લઈને આશીર્વાદ દઈ, તમારો દીકરો કોઈ થી માંદો નહીં પડે. જશોદાજી કે પણ આ બાઈઓ આવી એક પછી એક આવી જ રાખે, આમાં ટોકી નાખશે તો મારા લાલાને. માતા જશોદા લાલાને બતાવે એ પહેલા કહે, એ સૂતો છે બાઈ, એક કામ કર, જમનાજી ના ઘાટે જઈ જમનાના નીર ચાર પાંચ બેડા પાણી ભરી દે, થઈ રહ્યું છે. માં લક્ષ્મી કહે છે કે જશોદામાં હકીકતે તો મારી જિંદગી આખી તમારા ઘરના પાણી ભરવા છે, જો મને આ રાખો તો. પહેલાના સમયમાં
એવું કહેવા કે મારી દીકરી તો તમારા ઘરના પાણી ભરશે, એટલે તમારા દીકરાએ મારી દીકરીને પરણાવી છે, આવી કહેવત હતી. મારી દીકરી તમારા ઘરના પાણી ભરશે મતલબ વહુ તરીકે આવશે. જશોદાજી પણ અરે લક્ષ્મીજી પણ કહે છે કે મારે તમારા ઘરના પાણી ભરવા છે. એ માં લક્ષ્મી કોઈ દી પાણી ભર્યા નથી અને આજે બેડું લઈ અને જમનાના નીર ભરવા છે. ઉભેલિયા જાણી નારી લક્ષ્મી લુભા લાલો અંદર ઘોડિયામાં પડ્યો પડ્યો એમ કે છે કે મારી ઘરવાળી આવી છે, મને મુલાકાત તો કરાવો માં, આ હું બાળક છું એટલે મારી મજબૂરી છે, બાકી દોડીને વયો જાઓ. મારી લક્ષ્મીને હું કેટલા ટાઈમ ત્યાં મૂકીને આવ્યો છું, મને મળવાનું ન થાય, પણ માં તું સમજતી જ નથી. આમ તો લાલાને જગાડે ને તો કાચી નિંદ્રે બાળક ઉઠે રડવા માંડે, પણ આજે લાલો તો આંખો ખોલીને ઘોડિયામાં પડ્યો છે. માએ વિચાર કર્યો કે લાલો તો સૂઈ ગયો છે, તા તો ડોળા કાઢીને બહાર હાથ કાઢે છે, બહાર આવવા માટે પોતે મહેનત કરે છે. માએ તેડ્યો લક્ષ્મીજી પાસે. લક્ષ્મીજી પોતાના નાથ સામે જોયું, વિષ્ણુ જે આજે કૃષ્ણ સ્વરૂપ છે લક્ષ્મીજી સામે જોયો છે. ઘણા વિરહ પછી મળતા પતિ પત્નીના આંખમાં કેટલો હરખ હોય. વાહ પ્રભુ, વાહ નાથ, જગતનું કલ્યાણ કરવા માટે આપ અલગ અલગ અવતારો ધારણ કરો છો. હા, મને આપનો જરૂર વિયોગ છે, પરંતુ લોક કલ્યાણ હેતુ માટે આપ ગમે તે કરો. બસ આપણી છબી મારા હૃદયમાં હૃદયસ્થ છે. બંને જણા સ્મિત વેરી પતિ પત્ની વચ્ચેનો એક હળવો સંવાદ, મૂક સંવાદ, આંખોથી થતી વાતો. કોન કહેતા હૈ મોહબ્બત કી જુબાં હોતી હૈ, યે હકીકત તો નિગાહોં સે બયાં હોતી હૈ. પ્રેમ પ્રગટ કરવા માટે વાચા જીભની મુખની જરૂર નથી, બસ આંખોથી પણ પ્રેમની વાતો થઈ શકે. ભગવાન નારાયણ અને લક્ષ્મીએ આંખોથી વાત કરી, લક્ષ્મીજી વિદાય થયા. ભગવાનની લીલા માધુર્ય આ રીતે ચાલુ છે. આગળ પણ પ્રક્ષણની લીલાને આપણે માણીશું. 10 મિનિટના વિરામ બાદ ફરી પાછા કથાના દોરને આગળ ચલાવીએ. બહેનો દોર સત્સંગ કીર્તન કરો અને 10-15 મિનિટનો વિરામ. શ્રી બાલકૃષ્ણલાલ મારા મીઠા મીઠા ગોરા સલે જો કોઈ, મારા મીઠા મીઠા ગોરા સલે જો. મન જો ગોકોડા ગામને હોરે
જો હો કોઈ મારા મીઠા મીઠા ગો રસ લે જો મોહન ને કાજે મે તો મૈડો જમાયો મોહન ને કાજે મે તો મૈડો જમાયો પિતા છલકાય પ્રેમ હરે નામા આયો નાખ્યા છે મિસરીને મેવા હો કોઈ મારા મીઠા મીઠા ગો રસ લેજો ઓ નાખ્યા છે મિસરીને મેવા હો કોઈ મારા મીઠા મીઠા ગો રસ લેજો મીઠા મીઠા ગોરા સલે જો હો કોઈ મારા મીઠા મીઠા ગોરા સલે હો કોઈ મારા મીઠા મીઠા ગોરા સલે જો હો કોઈ મારા મીઠા મીઠા ગોરા સલે જો સાસુ સીધા પિયર નણદલ સાસારીએ સાસુ સીતા નંદલા પિયારી જેઠાણી બેઠી છે મારી પાડોસાણા પાસે જેઠાણી ઓળખું ચીસે મારી પાડોસાણા પાસે કાંથને કહ્યું કે ખેતર રેજો હું કોઈ મારા મીઠા મીઠા ગોરા સલે કંથને કાયું સે ખેતર રેજો હો કોઈ મારા મીઠા મીઠા ગોરા સલે મીઠા મીઠા ગોરા સલે જો હો કોઈ મારા મીઠા મીઠા ગોરા સલે જો ઓ મીઠા મીઠા ગોરા સલે જો હો કોઈ મારા મીઠા મીઠા ગોરસલે જો નંદ ભુવન માંથી મોહનજી બોલા નંદ ભુવન માંથી મોહનજી બોલા પૂર્વની પ્રીતના સ્નેહ વચન તોડા પૂર્વના પ્રીતના સ્નેહ વચન તોડા તો ભજે ગોવાલણ ગોરી હો કોઈ મારા મીઠા મીઠા ગોરા સલે જો ઓ થો ભજે ગોર ગોરી હો ગોપી મારા મીઠા મીઠા ગોરા સલે જો મીઠા મીઠા ગોરા સલે જો હો કોઈ મારા મીઠા મીઠા ગોરા સલે જો ઓ મીઠા મીઠા ગોરા સલે જો હો કોઈ મારા મીઠા મીઠા ગોરા સલે એ હસતી માં લપતી હું તો ઉપર સીધાવી હસતી મારા ઉપર સીધાવી નંદ નંદન ને સન્મુખાયાવી નંદ નંદન ને સન્મુખાયાવી તન મન ધન દા મીઠા મીઠા ગોરા સલે જો ઓ તન મન ધન થઈ લેજો હો કોઈ મારા મીઠા મીઠા ગોરા સલે મીઠા મીઠા હો કોઈ મારા મીઠા મીઠા ગોરા સલે જો મીઠા મીઠા ગોરા સલે જો હો કોઈ મારા મીઠા મીઠા ગોરા સલે જો પ્રીતમ પધાર્યા સમા હાથ મારા જાયલા પ્રીતમ પધાર્યા મસમ સાથ મારા જાયલા પૂર્વની પ્રીતના સ્નેહ વચન પાડા
પ્રભા મારા હૃદય બીજો ભાઈ શ્યામ સુંદર ની શોભા સોહામણી શ્યામ સુંદર ની શોભા સોહામણી વ્રજલતા દેહ વ્રજલતા સ્નેહ દાન દીધા હો કોઈ મારા મીઠા મીઠા ગોરસ લેજો શ્યામ રસલતા કોઈ મારા મીઠા મીઠા ગોરસ લે કડી ભૂલે મીઠા મીઠા ગોરસ લેજો હો કોઈ મારા મીઠા મીઠા ગોરસ લેજો ઓ મીઠા મીઠા ગોરસ લેજો ઓ કોઈ મારા મીઠા મીઠા ગો રસ લેજો હલો ગોપી મહી વેચવાને હાલીએ ની મટુકીમાં ગોરસ લઈને એ રસ કે લડી રે ગોપી મહી વેચવાને ચાલીએ ની મટુકીમાં ગોરસ લઈએ રસ કે એ ચાલ્યા ચાલ્યા વનની મોચાર સામા મળ્યા કૃષ્ણ મોરારે રસ કે લડી રે ચાલ્યા ચાલ્યા વનની મોચાર સામા મળ્યા કૃષ્ણ મોરારે રસ કે ગોપીએ પ્રેમની વાત ચકીતી હરીએ હસીને તાળી દીધી એ રસ કે લડી રે ગોપીએ પ્રેમની વાત ચકીતી હરીએ હસીને તાળી દીધી એ રસ કે ગોપીએ ધ્યાન હૃદય માથર્યું મહી વેચવાને વિચાર્યું એ રસ કે લડી રે ગોપીએ ધ્યાન હૃદય માથર્યું મહી વેચવાને વિચાર્યું એ રસ કે લડી રે ગોપીએ ધ્યાન હૃદય માથર્યું ગો વેચવાને વિસાર્યું એ લડી રે ગોપી શેરીએ પાડે સાદ કોઈ લિયો ને દ્વારકાનો ના
મારા સગે લડી રે ગોપી શેરીએ પાડે સાદા કોઈ લિયો ને દર કાનો ના થયે રા સગે લડી રે કોઈ લિયો ને કાના લિયો ને મોરલી વાડા એ રસગે લડી રે એ કોઈ લિયો ને કાનજી કાડા કોઈ લિયો ને મોરલી વાડા એ લસગે લડી રે એ વ્ર ગોપી એ છે ચૌદ ભુવન નો ના થ ગોપી તારો વેચો ન વેચાય એ રસગે લડી રે એ છે ચૌદ ભુવન નો ના આ થ ગોપી તારો વેચ્યો ન વેસા લસકે લડી રે ગોપીએ લટકીને મટુકી તારી માહી ખેલે વ્રજ બિહારી એ રસકે લડી રે ગોપીએ લટકીને મટુકી તારી કે માહી ખેલે નંદ વિહારી એ લસ કે લડી રે વ્રજવાસી સવિસ્મય થા યગે તો કારણ શું કેવા યે રસ કે લડી હલો 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 કમ કમ હલો હલો હજી હલો 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 સેજ હલો ચાલશે શ્રી બાલકૃષ્ણલાલ કી જય સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભગવાનની લીલા વર્ણવે છે કહે છે કે લાલો પ્રગટ્યો છે એટલા માટે ભગવાન શિવજીને એમ થયું કે મારે દર્શન કરવા જોઈએ મારા ઈષ્ટ દેવતા છે એક બાર શ્રી ભોલે ભંડારી લાલાના રાસમાં પણ શિવજી ગયા છે શિવ અને કૃષ્ણ કૃષ્ણ અને શિવ એકબીજાના પૂરક છે મહાદેવને એમ થયું કે લાલાના દર્શન કરવા જાઉં આવ્યા ગોકુળમાં નંદના આંગણે માં જશોદા ભિક્ષાન દેહી મયા જશોદાજી પોતાનો લાલો એની પાસે હતો ને ઓરડામાં મૂકી આવ્યા કનૈયાને લાલો ક્યારે મહાદેવ આવ્યા છે ને માં તું મને ઓરડામાં કાં લઈ જા પરંતુ ભિક્ષા લઈને આવે છે માં જશોદા લ્યો એ બાબુ બાપુ
હે સાધુ મહારાજ, લ્યો ભિક્ષા. મૈયા તોરે દ્વાર બાલા જોગી આવ્યો. શિવજી મહારાજ કોઈ ભિક્ષા માટે નહીં, પરંતુ લાલાના દર્શન કરવા માટે પધાર્યા છે. ના ચાહીએ તેરી દોલત દુનિયા, ના ચાહીએ. શિવજી કહે છે કે હે માં, તું મને અન્નના ભંડાર આપે, દોલત કંચનના થાળ ભરીને આપે, એની મારે જરૂર નથી. ના ચાહીએ તેરી દોલત દુનિયા, ના યે કંચન માયા, ના યે કંચન માયા. નહીં ચાહીએ માં, મેં ભિક્ષા લેને નહીં આયા. નહીં ખાના ચાહીએ, નહીં પીના ચાહીએ, નહીં કંચન, નહીં માયા. તો હે, ના ચાહીએ તેરી દોલત દુનિયા, ના યે કંચન માયા, ના યે કંચન. મૈયા અપને લાલા કે દર્શ કરા દે, અપને લાલા કે દર્શ કરા દે, મેં દર્શન કો આયો, બાલા જોગી આયો, બાલા જોગી. તારા લાલાના દર્શન કરાવ્યા, મારે તારા લાલાના દર્શન કરવા છે. માં જશોદા મૂંઝાણા, અરે આ બાવો તો ટોકી નાખે એવો છે. બૈરાઓ બહુ બાવાઉતી દે, અને એમાં નાના છોકરાને તો એની સામે જ ન થવા દે. માં કહે છે કે મારો લાલો સૂતો છે બાપુ. હવે લાલો અંદર બેઠો બેઠો કહે છે, વિચારે છે કે અરે માં, હું સૂતો નથી, મારે પણ એ સાધુડાના દર્શન કરવા છે. અવાજ મારે છે લાલો, માં સાંભળતી નથી. અહીંયા શિવજી મહારાજ લાલાના દર્શન કરવા માટે અઠ લઈને બેઠા છે. અહીંયા માં ના પાડે છે. લાલો કે માં આમ નહીં મારે, જોરથી તૈણો ભેકડો. લાલો એટલો રડવા માંડ્યો, એટલું રડવા માંડ્યો, ચીસો પાડવા માંડ્યો. માં દોડીને આવ્યા ઓરડામાં. લાલાને હિચકાવે છે, થપથપાવે છે, પરંતુ લાલો એમ એમ વધારે રડે છે. લાલાને તેડ્યો, ઘૂઘરો બતાવ્યો, નથી છાનો રહેતો. બારીમાંથી ચકલી ચકલા પોપટ મેના બતાવે છે, નથી છાનો રહેતો લાલો. બારીમાંથી સૂર્ય દાદા બતાવે છે, જો બેટા પેલું આમ, પેલી ખિસકોલી, પેલી બિલાડી, પેલો વાંદરો. પણ લાલો માનતો નથી, માનતો નથી. માં કેમ કરીને બહાર લઈ જાય એવું લાલો ઈચ્છે છે. એમ કહેવાય છે કે અંતે લાલાને બહાર લાવવું પડ્યું. ઓસરીમાં લાવ્યા. લાલાએ આંગળી ચીંધી ફળિયામાં જે પેલો બાવો ઉભો છે ત્યાં. બાળકને હંમેશા બહાર જવાની ઈચ્છા હોય, એનો પપ્પો મોટરસાયકલ કાઢે એટલે સૌથી પહેલા એ ચડી જાય. જિજ્ઞાસા વૃત્તિ છે ને બાળકમાં, નવું નવું જાણવાની બાળકમાં વૃત્તિ હોય છે. આંગળી ચીંધી